ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો 8મો વાર્ષિક ઉત્સવ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો. ઉપલેટામાં છેલ્લા 8 વર્ષથી દાતાઓ તેમજ નિવૃત્ત સરકારી શિક્ષકોના સહયોગથી બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, નોટબુક સાથે ઇનામ આપવામાં આવે છે. 8 વર્ષથી આ થતા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ જેટલી રકમના ઇનામો આપવામાં આવ્યા છે. આ વર્ષે શિક્ષણ સમિતિનો 8મો વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાની એક અનોખી પુસ્તક તુલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત સરકારી 7 શાળાઓએ 10 આવૃત્તિનો અલગ અલગ રીતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ, ધાર્મિક અને સાંસ્કૃતિક જેવી આવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 7 સ્કૂલના બાળકોને કિટ, મેડલ, સાયકલ, ક્રિકેટ કિટ, ટિફિન, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ, ફૂલસ્કેપ નોટબુકની તેમજ અન્ય ભેટ તેમજ શિલ્ડ મળી કુલ 7 લાખ રૂપિયાના ઇનામ આપવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિ સંચાલિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ રાજકીય સામાજિક આગેવાનો, ભાજપના કાર્યકરો, શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક ઉત્સવને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યકર્તાને સુંદર અને રમણીય કાર્યક્રમને બનાવ્યો હતો. આમ કાર્યકર્તાઓને રંગ મહેનત લાવતા કાર્યક્રમ રમણીય બન્યો હતો. હું નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ બોર્ડ ઉપલેટા. આજનો જ અમારો 8મો વાર્ષિક કાર્યક્રમ હતો સ્કૂલનો અમારો. એમાં અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અનેકવિધ ઇનામો આપેલા છે, જેમાં ઇનામોમાં સાયકલ છે, કુકર છે, ક્રિકેટની કીટ છે, ચેસની કીટ છે, ટિફિન બેગ છે, આપણે વોટર બેગ છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ બાળકોને ઉપયોગી આવે એના માટે એની વસ્તુઓ ઇનામમાં બાળકોને આપેલી છે. આશરે અંદાજિત 7 લાખ જેવી કિંમતની અમે બાળકોને ઇનામ વિતરણ કરેલું છે. આજે અમારા આ વાર્ષિક કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, આપણા લોકલાલીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુક એ પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. અમારો આ વાર્ષિક કાર્યક્રમ જે બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો જે છે, આજે છેવાડાનું બાળક જે છે એનો સંપૂર્ણ વિકાસ થાય, એને ક્યાંય કોઈ જગ્યાએ ઉણપ ન આવે એના માટેના અમે કાર્યક્રમ કરીએ છીએ અને બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ. ત્યારબાદ એક નવીન વાત એ છે કે આજે સમગ્ર ગુજરાતમાં રાજકીય લેવલે, સામાજિક લેવલે આજે આગેવાનોની તુલા કરતા હોય છે, રક્ત તુલા કરતા હોય, સાકર તુલા કરતા હોય કે જે તુલા કરતા હોય, પણ આ વખતે અમે એક નવતર એક નવી એક તુલા કરી છે જે અમારા બાળકોને કામ આવે માટે પુસ્તક તુલા, જે અભ્યાસ માટે જે વસ્તુઓ કામમાં આવે છે એની અમે અમારા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તથા અમારા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા એની તુલા કરેલી છે. તુલામાં ચોપડા હતા, સ્કૂલ બેગ હતું, કંપાસ, સંચો, ચક્રબર, પેન્સિલ જેવા વસ્તુથી અમે એમની તુલા કરેલી છે અને એમની જે તુલા કરેલી છે એમના વજનથી 25 ગણી વસ્તુ અમે અમારા બાળકોને આપવાના છીએ અને અમારી સ્કૂલના આશરે 1790 જેટલા બાળકો જે છે એ તમામ બાળકોને અમે આ વસ્તુ આપણે આપવાના છીએ. ચોપડા હોય, સ્કૂલ બેગ હોય, અલગ અલગ વસ્તુથી અમે બધાને સન્માન કરવાના છીએ અને આ અમારી સમિતિ દ્વારા અમારા વાઇસ ચેરમેન શ્રી આપણે ચંદ્રપાલસિંહ જાડેજા, અમારા સમિતિના સભ્યો શ્રી રમેશભાઈ સોજિત્રા, નીલભાઈ માકડિયા, બહાદુરભાઈ ચંદ્રવાડિયા, ઈશિતભાઈ વ્યાસ તથા અન્ય સભ્યો દ્વારા અમે હર વખતે આ કાર્યક્રમ કરીએ છીએ અને બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ.